ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ આઠ ગુજરાતી માધ્યમની અંદર વિષયગણિક અને આપણે જે પકરણ એક ચાલી રહ્યા છે સમય સંખ્યાઓ ભાગ બે કાલે આપણે એક વિડીયો જોયો હતો ભાગ એકનો અને આજે આપણે ભાગ બે સમજીશું સૌથી પહેલાં સમય સંખ્યામાં તે ગઈકાલે જે ચર્ચા કરી હતી એ સમજી લઈએ આપણે કાલે પૂર્ણ સંખ્યાઓ માટે સમૃદ્ધના ગુંડધર્મો જોયા હતા અને આજે આપણે ફરી પૂરાંક સંખ્યાઓ વિશે સમજીશું સૌ પ્રથમ પૂરાંક સંખ્યાના જે ગુણધર્મો છે એની આપણે ચર્ચા કરીએ પૂરાંક સંખ્યાઓના પૂરાંક સંખ્યાના ગુણધર્મો બરાબર છે અને આ પૂરાંક સંખ્યાઓ આપણે જે સમજી ગયા છે એની વ્યાખ્યા આપણને ખ્યાલ છે પૂરાંક સંખ્યાઓમાં કઈ સંખ્યા એનો જે ગણ હતો એ ગણ શું હતો જેદ અને એમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થતો હતો તો એ સંખ્યાઓની અંદર ઋણ પૂર્ણાંક અને શૂન્ય પૂર્ણાંક આ ત્રણેય સંખ્યાઓ બનીને શું બનતી હતી પૂર્ણાંક સંખ્યા બનતી હતી ગઈકાલે આપણે જોયું તે પ્રમાણે જેના પણ સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર આ તમામ જે સમૃદ્ધ છે કે નથી એ બાબત આજે આપણે અહીંયા સમજીશું સૌથી પહેલાં જોઈએ સરવાળા માટેની જે ક્રિયાઓ છે એ સરવાળા માટેની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સમૃદ્ધ છે કે નથી તે અહીં આપણે સમજીશું તો સૌ આપણે જોઈએ સરવાળા માટે સરવાળો એના માટે જોઈશું એનું ઉદાહરણ પણ જોઈએ આપણે ઉદાહરણની અંદર લઈશું આપણે જોઈએ કે સરવાળા માટે પૂર્ણાંક સંખ્યાઓ શું છે માઇનસ છ વત્તા પાંચ માઇનસ છ વત્તા પાંચ બરાબર જવાબ શું આવશે આપણો જુઓ અહીંયા કેવા ચિહ્નો છે આપણી સાથે જે નિયમ તમને મેં સરવાળાનો સમજાવ્યો છે કે સરવાળા માટેના નિયમોની અંદર બે નિયમ સમજાવ્યો કે જુદા ચિહ્નો બાદ બાકી મોટી સંખ્યાની નિશાની અહીંયા માઇનસ છ અને પ્લસ પાંચ એ જુદા ચિહ્નો થયા આ જુદા ચિહ્નોના કારણે આ બંને સંખ્યાઓમાં છમાંથી પાંચ બાદ કરીશું અને જવાબ આવશે આપણો માઇનસ એક બરાબર તો પૂરાંક સંખ્યામાં આપણને ખબર છે કોનો કોનો સમાવેશ થાય છે તો કે ધનપૂર્ણ ઋણ પૂરાંક અને શૂન્ય પૂરાંકનો

માઇનસ પાંચ વધતા સાત આપણે કરીશું તો માઇનસ સાતમાંથી પાંચ બાદ કરીએ માઇનસ સાતમાંથી પાંચ જુદા ચિહ્નો બાદ બાકી બરાબર અહીંયા સાત ઓછા પાંચ લીધું છે જવાબ કેટલો આવશે બે તો ધન ધનપૂર્ણાંકનો પણ સમાવેશ સેની અંદર થાય છે પૂર્ણાંક સંખ્યાની અંદર થાય છે બરાબર જવાબ આપણો શું આવશે અહીંયા બે આવશે ફરીથી એક વાર સમજાવી દઉં સાત ઓછા પાંચ બરાબર કેટલા આવશે બે તો આ કેવો છે ધન પૂરાંક છે એટલે એ પણ શું છે જવાબ આપણો સમૃદ્ધ છે ઓકે એટલે બાદબાકીની ક્રિયા માટે પણ જે પૂરાંક સંખ્યાઓ છે એ પૂરાંક સંખ્યાના નિયમ મુજબ કેવો છે સમૃદ્ધ છે ત્યારબાદ છે ગુણાકાર ગુણાકારમાં જોઈએ ગુણાકાર સાત ગુણ્યા પાંચ એક ઉદાહરણ લઈ લઈએ છીએ અહીંયા સાત ગુણ્યા પાંચ સાત પંચા પાંત્રીસ તો પાંત્રીસ એ કેવી સંખ્યા છે ધન ધનપુરાંક છે અને પૂર્ણ સંખ્યા છે ધન ધનપુરાંક છે અને પ્રાકૃતિક સંખ્યા છે બરાબર પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ અને પૂર્ણ સંખ્યાનો સમાવેશ પણ પૂરાણ સંખ્યાઓની અંદર થાય છે માટે અહીંયા પણ શું આવશે ગુણાકાર માટે પણ સમૃદ્ધ છે બરાબર કેવો છે સમૃદ્ધ છે એટલે ત્રણેય ધોરણની અંદર છે આવશે ઓકે ત્યારે બાદ લાસ્ટ આપણે જોઈએ પૂરાણ સંખ્યાઓની અંદર ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે કે નથી તો પાંચ ભાગ્યા સાત પાંચ ભાગ્યા સાત બરાબર છે જવાબ આવશે આપણો પાંચના છેદમાં સાત બરાબર તો અહીંયા સરવાળાની ક્રિયા માટે છે બાદબાકીની ક્રિયા માટે છે ગુણાકારની ક્રિયા માટે છે પણ પૂર્ણ સંખ્યાની અંદર ધનપૂર્ણાંક ઋણપૂરાંક અને શૂન્ય શૂન્યપૂર્ણ ઉપરાંત અપૂરાંકનો સમાવેશ થતો નહોતો જ્યારે જવાબ આપણને કેવો મળે છે અપૂર્ણ સ્વરૂપમાં મળે છે આથી અહીંયા આવશે નથી શું આવશે નથી એટલે અપૂરાંકની જે સંખ્યા છે એની અંદર બનતું નથી બરાબર છે એટલે અહીંયા જે છે પગાકારની ક્રિયા માટે એ અપૂર્ણાંક સમૃદ્ધ પૂર્ણાંક સંખ્યા જે છે એ સમૃદ્ધ નથી ઓકે ત્રણે ત્રણ ક્રિયાઓ માટે અહીંયા બધાની અંદર તમે લખી શકો છો હા 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 પગાકારમાં શું આવશે ના બરાબર ઉદાહરણમાં તમને મેં સમજાવેલા છે વધુ સમજ મેરા માટે વિડીયોને એકથી બે વાર વધુ જુઓ ઓકે ત્યાર બાદ છે સમય સંખ્યાના ગુણધર્મ શું છે સમય સંખ્યાના ગુણધર્મોની વાત કરીશું આપણે અહીંયા સમય સંખ્યા સમય સંખ્યા એટલે કેવી સંખ્યાઓ તમને વાત કરી જે સંખ્યાઓને આપણે પિક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય દર્શાવી શકાય પિક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાઓને આપણે શું કહીશું સમય સંખ્યાઓ તરીકે ગણતરીમાં લઈશું જ્યાં કી ક્યુ ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ક્યુ હંમેશા જવાબમાં છે એ હંમેશા વિક્યુ સ્વરૂપમાં ક્યુ જે છે એ ક્યારેય પણ ઝીરો આવશે નહીં ઓકે સૌથી પહેલાં આપણે સરવાની ક્રિયા સમજવા માટે જોઈએ એક ઉદાહરણ લઈએ ત્રણના છેદમાં આઠ વટ્ટા માઇનસ ના છેદમાં સાત આ દાખલો તો અહીંયા તમારે શું કરવાનું તમારે ઘરે એકવાર આ દાખલો ગણતરી કરવી પછી હું તમને હિન્ટ આપી દઉં છું અહીંયા આઠ અને સાતનો લસાઓ અહીંયા ક્રમિક સંખ્યાઓ છે એટલે આઠ સત્તા છપ્પન શું આવશે લસાઓ કેટલો આવશે તમારો લસાઓ કેટલો આવશે આઠ સત્તા છપ્પન બરાબર છે લસા તમારે લેવાનો છે છપ્પન બરાબર છે હવે દાખલાની ગણતરી કરતી વખતે અહીંયા આઠ છે તો કેટલાય ગુણીશું સાત એટલે આઠ સત્તા છપ્પન એટલે ત્રણ ગુણ્યા સાત ઉપર માં છપન લસાઓ મૂકી દેવાનો બરાબર વટ્ટા અહીંયા કેટલા છે માઇનસ પાંચ છે અહીંયા કેટલા છે સાત છે એટલે કેટલા વડે ગુણીશું આઠ વડે એટલે આઠ સત્તા છપ્પન એટલે માઇનસ પાંચ ગુણ્યા આઠ આઠ પંચા માઇનસ આઠ નીચે લખું છું ફરીથી જોઈએ આઠ છેદમાં છેદમાં છપ્પન બરાબર છે લસા છપ્પન એટલે અહીંયા અહીંયા સાત વડે અને અહીંયા આઠ વડે તો બરાબર લખીશું નીચે લખી દઈશું આપણે છપ્પન અહીંયા સાત વડે એટલે સાત તાળી એકવીસ વટ્ટા વટ્ટા નિશાની જે વત્તાની છે જ મૂકવાની અહીંયા માઇનસ છે અને અહીંયા આપણે આઠ વડે ગુણીએ છીએ આઠ પંચાચાલીસ પણ કેવા ચાલી માઇનસ ચાલીસ કેવા ચાલી માઇનસ ચાલીસ હવે એકવી અહીંયા જુદા ચિહ્નો ચાલીસની સંખ્યા નિશાની મોટી છે બરાબર છે આઠ પંચાચાલીસ અહીંયા ચિહ્ન નિશાની જુદી છે એટલે આઠ પંચાચાલીસ આપેલા છે અહીંયા અને અહીંયા પ્લસ છે આ સરવાળો છે એટલે જુદા ચિહ્નો શું થાય બાદ બાકી થાય શું થાય જુદા ચિહ્નો બાદ બાકી થાય તો હવે ચાલીસમાંથી તમારે શું કરવાનું છે એકવીસને બાદ કરવાના છે જ્યારે ચાલીસમાંથી આપણે એકવીસને બાદ કરીએ છીએ બરાબર તો શું આવે બરાબર છે એકવીસને બાદ કરીએ તો જુઓ ગણતરી તમારી નોટબુકમાં કરો બરાબર શું આવશે ઓકે ઓગણીસના છેદમાં છપ્પન પણ ઓગણીસ કેવા આવશે મોટી સંખ્યા નિશાની શું છે બાદ બાકી એટલે માઇનસ ઓગણીસના છેદમાં છપ્પન તો અહીંયા કયા સ્વરૂપમાં તમને પ્રાપ્ત થયું તો કે ભાઈ પી સ્વરૂપમાં પ્રાપ્ત થયું ઓગણીસ પૂર્ણાંક માઇનસ ઓગણીસ પૂર્ણાંક ફિફ્ટી સિક્સ એટલે ઓગણીસના છેદમાં છપ્પન તો અહીંયા જે સરવાની ક્રિયા માટે જે છે એ સરવાની ક્રિયા માટે શું છે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે શું આવશે અહીંયા છે બરાબર ઓકે સરવાળા માટે સમજ પડી ગઈ હશે હવે જોઈએ આપણે આગળ બાદબાકી બાકીની ક્રિયા માટે એક રકમ લઈએ આપણે અહીંયા પાંચના છેદમાં ઓછા ચારના છેદમાં પાંચ હવે આઠ અને પાંચનો લસાવા જે છે તમારે શોધવાનો છે તો કેવી રીતના શોધી શકાય તમને મેં કરાવી રહ્યું છે આ વસ્તુ બરાબર છે તો અહીંયા આપણે એને લસાવ આપણે શોધીએ લસાવ શોધીને આપણે ગણતરી કરો તમે પણ તમારા નોટબુકમાં ગણતરી કરો આઠ અને પાંચનો લસાવ શોધવાનો છે બરાબર તો કેટલો આવે એ તમારે જોવાનો છે ચાલીસ બરાબર છે એટલે અહીંયા આપણે કેટલા વડે ગુણીશું પાંચ વડે અહીંયા આપણે કેટલા વડે ગુણીશું આઠ વડે બરાબર છે ચાલો તો આઠ પાંચ અહીંયા પાંચ પાંચ વડે એટલે પાંચું પાંચું પચીસ ઓછા ચાર આઠ ચોક બત્રીસ બરાબર અહીંયા આપણે કેટલા મૂકીશું ચાલીસ મૂકીશું બરાબર ચાલો હવે પચીસ ने પાંચ ત્રીસ ને બે બત્રીસ પાંચને બે સાત સાતના છેદમાં ચાલીસ કયા સ્વરૂપમાં આવી તો કે અપૂર્ણ સ્વરૂપમાં એનો મતલબ શું થયો તો કે ભાઈ અહીંયા આ જે ગુણા બાટબાગીની જે ક્રિયા છે એ બાટબાગીની ક્રિયા માટે પણ સમય સંખ્યા કેવી છે તો કે સમૃદ્ધ છે બરાબર છે ઓકે નેક્સ્ટ ગુણાકાર પર જઈએ ગુણાકારની ક્રિયા માટે એને પણ સમજીએ એક ઉદાહરણ લઈશે અહીંયા બેના છેદમાં સાત ગુણ્યા ચારના છેદમાં પાંચ બરાબર છે હવે અહીંયા તો સીધું સિમ્પલ છે કે બંનેનો ગુણાકાર જ કરી લેવાનો છે એટલે ચાર દુ આઠ કેવા માઇનસ આઠ અને સાત પંચા પાંત્રીસ કયા સ્વરૂપમાં મળે છે આપણને અપૂર્ણ સ્વરૂપમાં મળે છે એટલે અહીંયા પણ શું છે ગુણાકાર માટે પણ એ શું છે સમૃદ્ધ છે બરાબર છે એટલે આપણ એક સમૃદ્ધ સંખ્યા છે હવે આપણે જોઈએ ભગાકારની ક્રિયા માટે સમજીએ શું ભાગાકાર માટે એ સમૃદ્ધ છે કે નથી તો જોઈએ માઇનસ પાંચના છેદમાં ત્રણ ભાગ્યા બેના છેદમાં પાંચ ઓકે બરાબર અહીંયા મેં તમને એક નિયમ ધોરણ સાતમાં આપણે સમજી ગયા છે જ્યારે ભાગાકાર હોય તો ભગાકારને એના વિરોધી પૂર્ણ સાથે ગુણવું હોય તો ભગાકારની ક્રિયા માટે આપણે ઉલટાવીશું પાંચના છેદમાં ત્રણ એ સેમ ટુ સેમ ભગાકારની જગ્યાએ એ ગુણાકાર એટલે અંશ જે છે એ છેદમાં અને છેદ જે છે તે ક્યાં જશે અંશમાં જશે એટલે પાંચના છેદમાં બે બરાબર છે એટલે અહીંયા જવાબ થશે આપણો પચું પાંચું પચીસ કી એવા માઇનસ પચીસ અને ત્રણ દુ છ બરાબર તમે આને લખી શકો છો માઇનસ પચીસના છેદમાં છ અહીંયા અંશ મોટો છે હજુ પણ તમે એને ફેરવી શકો છો બરાબર નાની સંખ્યામાં મિશ્ર સંખ્યામાં તમે એને લખી શકો છો તો અહીંયા પણ શું છે આપણને અફોરાંક સ્વરૂપમાં મળે છે એટલે ભગાકારની ક્રિયા માટે પણ શું છે તો કે એ સમૃદ્ધ છે ઓકે તો આપણે ચારે ચાર ક્રિયાઓ કઈ કઈ સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર આ તમામ ક્રિયાઓ માટે સમય સંખ્યાઓ છે એ કેવી છે તો કે ભાઈ બધા જ માટે સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર માટે કેવી છે સમૃદ્ધ છે ઓકે હવે જોઈએ ક્રિયા માટે સમવૃદ્ધ મેં તમને અહીંયા તમામ ક્રિયાઓ માટે સમજાવ્યું છે કઈ કઈ જુઓ અહીંયા તમને સમજાયું છે મેં મેં તમને સમજાવ્યું છે સમય સંખ્યા માટે પણ સમજાયું પૂર્ણાંક સંખ્યા માટે પણ સમજાયું છે ત્યારબાદ પૂર્ણ સંખ્યા માટે પણ સમજાયું છે અને પ્રાકૃતિક માટે મેં તમને સમજાવેલ નથી તો બાકીની બધી જે ક્રિયાઓ જે મેં જેમાં હા હા કરાયું છે જેમાં ના લખાયું છે તેમાં ના લખીને તમે મારા વિડીયોને જોઈને લખી શકશો પ્રાકૃતિક સંખ્યામાં તમારે જોવાનું છે તો પ્રાકૃતિક સંખ્યામાં કોનો કોનો સમાવેશ થાય એક બે અને ત્રણ અસંખ્ય સુઈનો સમાવેશ થાય છે બરાબર શું થાય છે અસંખ્ય સુઈનો સમાવેશ થાય આમાં જીરો પૂર્ણાંક આવશે નહીં તો પ્રાકૃતિક સંખ્યાઓમાં તમારે અહીં એવા ઉદાહરણ લખીને મને તમારે લખીને હોમવર્કમાં આખો જે કોષ્ટક છે આ તમારા શેમાં કરવાનો છે હોમવર્કમાં કરવાનો છે જે મેં તમને અગાઉના ત્રણે ત્રણ ભાગ એક અને ભાગ એકમાં ભાગ એકમાં તમને એક મેં સમજાવેલો પૂર્ણાંક સંખ્યા વિશે બાકીના બે તમને અહીંયા સમજાવ્યા છે અને આ કોષ્ટક તમારા ક્રિયા માટે સમૃદ્ધ છે કે નથી ઉદાહરણ સહિત તમારે લખીને મને બતાવવાનો છે હોમવર્કમાં તમારે આજે સાંજ સુધીમાં મોકલવાનું છે તમારે હોમવર્ક ફરજિયાત મોકલવાનું છે ઓકે આજના માટે ફક્ત આટલું જ ઓકે જો તમને વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો બરાબર લાઇક અને સબસ્ક્રાઈબ કરો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો બરાબર છે લાઈક જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો થેન્ક યુ જય હિન્દ જય જયગી ગુજરાત